જય શ્રી કૃષ્ણ તમે બધા તો આવી ગયા ચાલો તો બાળ મિત્રો આ કોરોના મહામારીમાં જ્યારે લોકડાઉન ચાલતું હતું ત્યારે તમે બધા ઘરમાં બેસીને ટીવી જોતા હતા ને તો ત્યારે ટીવીમાં દૂરદર્શન ચેનલ પર રામાયણ અને મહાભારત આવતું હતું ખરું ને તો તમારા માટે રામાયણ કોણે પણ જોયું હતું બધા જોતા હતા અરે વાહ એ રામાયણમાં કોણ કોણ હતું રામ ભગવાન હતા સીતા માતા હતા દશરથ આજા હતા કૌશલ્યા માતા હતા હતા ને બધા તો આજે હું એવા જ રામ ભગવાનની તમને વાર્તા કહેવાની છું આ રામ ભગવાન જ્યારે નાના હતા ને ત્યારે તેમણે શું કર્યું હતું તેના વિશે હું તમને થોડી વાર્તા કરીશ તો તમે બધા ધ્યાનથી સાંભળજો આ કયા ભગવાનનો ફોટો છે? જેમના હાથમાં ધનુષ પણ છે. રામ ભગવાનનો. હા. ભગવાન શ્રીરામનો અને આ છે શ્રીરામના પિતા શ્રી દશરથ રાજાનો. દશરથ રાજા અયોધ્યાના રાજા હતા. રાજા દશરથને ત્રણ રાણીઓ હતી. કેટલી રાણીઓ હતી ત્રણ એકનું નામ કૌશલ્યા નામ નામ સુમિત્રા અને કઈ કઈ દશરથ રાજા ને ચાર પુત્રો હતા એમાંથી સૌથી મોટા હતા રામ કૌશલ્યા રાણી શ્રી રામના માતા હતા રામ જ્યારે નાના હતા ત્યારનો હું તમને આજે એક પ્રસંગ કહું છું રામને એક દિવસ દાસીઓ રમાડી રહી હતી રાતનો સમય હતો આકાશમાં ચાંદો દેખાતો હતો દાસીઓ રામને અગાસી ઉપર રમાડવા માટે લઈ ગઈ આકાશમાં નાના રામેટો

લાગ્યા અને જીત કરીને મને ચાંદો આપો મને ચાંદો આપો એ રીતે રડવા લાગ્યા દાસીઓ રામને ખૂબ જ મનાવે છે પણ રામ તો માને જ નહીં ઓહ મને ચાંદો મને ચાંદો ઓહ એમ કરીને ચાંદો લેવા રામ રડે છે છાના રહેવા માટે દાસી એમને મનાવે છે રામ તો રડતા જ રહ્યા રડતા જ રહ્યા એમના રડવાનો અવાજ સાંભળી દશરથ રાજા અગાશી ઉપર આવ્યા અને રામને રડતા જોઈને દશરથ રાજા કહે દાસી દાસી રામ કેમ રડે છે એને શું જોઈએ છે દાસી કહે મહારાજ રામને આકાશનો ચાંડો હાથમાં લેવો છે દશરથ રાજા કહે રડો નહીં રામ રડો નહીં હું હમણાં જ ચાંડો અપાઉં છું દશરથ રાજા દાસીને કહે છે જાઓ નીચેથી અડીસો લઈ આવો એક દાસી નીચે જાય છે અને અડીસો લઈ આવે છે રાજા અગાસી પર નીચે બેસી જાય છે અને ખોડામાં રામને બેસાડી દે છે પછી અડીસો રામના ખોડામાં મૂકે છે રાજા એ તો ચાંદો તો ને રામને માં બતાવ્યો ચાંદાને પોતાના હાથમાં જોઈ રામ તો રાજી રાજી થઈ ગયા રામ તાળી પાડીને બોલવા લાગ્યા મને ચાંદો મળી ગયો મને ચાંદો મળી ગયો એ મને ચાંદો મળી ગયો મારા હાથમાં ચાંદો આવી ગયો ઓ બાર દોસ્તો તમે જ કહો રામને ચાંદો મળ્યો કે નહીં મળી ગયો ને તો બાર મિત્રો તમને આ વાર્તા સાંભળવાની મજા આવી ને હા તો ચાલો હવે હું તમને થોડા સવાલ પૂછું છું તેનો તમારે મને જવાબ આપવાનો છે બધા હા તો બરાબર બોલો કોના પુત્ર હતા દશરથ રાજાના બહુ સરસ તમને તો પહેલાની વાત અત્યાર સુધી યાદ છે ભાઈ જ સરસ શ્રી રામના માતાનું નામ શું હતું